हेलो एवरीवन, कल आपणे बेसिक मैथ्स पार्ट वन जो एमा कितलाक लसाअना दाखला जोया था। लसाअना दाखला आम तमने जोता सहला लागे, पण मोटा भागना विद्यार्थीओ ज्यारे सादुरूप आपता होय छे त्यारे आज प्रकारना दाखलामां भूल करता होय छे। तो आजे अहींया आ विडियोमां एना कितलाक बीजा एक्जाम्पल मूकेला छे। लसा लसाअनुं पूरुं नाम छे लघुत्तम सामान्य अवयवी, અહીંયા લખેલું છે મેં સ્ક્રીન ઉપર, તમને દેખાય છે આ એનું પૂરું નામ છે। બે સંખ્યા આપી છે, એનો લસાઅ ગણવાનો છે 12 અને 15। અહીંયા સ્ક્રીન ઉપર તમને બે રીત દેખાય છે, એક કોષ્ટકવાળી રીત છે અને બીજી અવયવીવાળી રીત લીધેલી છે। તો કોષ્ટકવાળી રીતમાં 12 અને 15 નો જ્યારે લસાઅ લઈએ છીએ તો અહીંયા 12 અને 15 નો લસાઅ લેવાનો છે। तो जेनो लसा लेवानो एने आपणे अहींया लखीए छीए, अहींया 12 अने अहींया 15। त्यारबाद पहेला बे थी भाग अलावानो होय छे, जोवानो होय छे बे थी भाग चाले छे। तो तमे जुओ अहींया 6 × 2 करो एटले 12 थाय छे, एटले अहींया लिख्युं छे। पण 15 जे छे एमां आवतुं नथी, एटले आ 15 जे छे अहींया एमने उतारेला छे। त्यारबाद अहींया 3 × 2 करो एटले अहींया 6 आवे छे, 2 × 2 थी भाग आले छे, 15 मां नथी आवतो एटले अहींया लखेलो छे। त्यारबाद 3 × 1 = 3 ई अहींया करेलू छे एटले अहींया आवे छे 3 × 1 = 3। अने 15 ने पण 5 थी भागी शकाय एटले अहींया 5 × 3 15 करेला छे। त्यारबाद 5 × 1 = 5 एम लखीए एटले अहींया बंने जग्याए नीचे 1 × 1 आवी जाय छे, एटले आ दाखलो अहींया पूरो थई जाय छे। हवे आनो लसाअ जो लेवो होय तो आपणे जे रकम मळी एनो गुणाकार करवो पड़े, એટલે કે 2 × 2 × 3 × 5। આ તમે કરો એટલે અહીંયા જવાબ આવશે 2 × 2 = 4 × 13 = 12 × 5 = 60। આ જવાબ આવશે। બીજી રીતે જો આપણે 12 ના અવયવી જોઈએ તો 12 ના અવયવી આવશે 12 = 24 = 36 = 48 = 60 = 72। ટૂંકમાં 12 નો ઘડિયો છે, 12 × 1 = 12, 12 × 2 = 24, 12 × 3 = 36, 12 × 6 = 48, 12 × 5 = 60, 12 × 6 = 72। 15 ના અવયવી હોય તો 15 નો ઘડિયો છે, 15 × 1 = 15, 15 × 2 = 30, 15 × 3 = 45, 15 × 6 = 60, 15 × 5 = 75, 15 × 6 = 90। બંનેમાં સામાન્ય એટલે કે લઘુત્તમ આંકડો 60 છે એટલે લસાઅ આવશે 60। બેમાંથી તમે ગમે એ રીત કરો જવાબ 60 જ આવશે। આગળના બીજા દાખલા ઉપર મૂવ થઈએ। તો નેક્સ્ટમાં 8 અને 14 નો લસાઅ છે, તો બંને સંખ્યા બેકી છે, તમે જોઈ શકો છો 8 અને 14। તો પહેલા 2 થી ભાગ આવશે, 4 × 2 = 8 થાય અને 2 × 7 = 14 થાય। હજી અહીંયા બેકી સંખ્યા છે એટલે અહીંયા ભાગ આવશે 2 × 2 = 4 થી, આ 7 અહીંયા એમના એમ રહેશે। ત્યારબાદ અહીંયા 2 × 1 = 2 અને આ 7 એમના એમ રહેશે। છેલ્લે આ 1 તો અહીંયા કેરી ફોરવર્ડ થશે એમનામ અને અહીંયા આવશે 7 × 1 = 7। જો લસાઅ લેવો હોય તો 7 × 2 × 2 × 2 જે અહીંયા લખેલા છે ગુણાકાર જો તમે કરો તો 7 × 2 = 14, 14 × 2 = 28, 28 × 2 = 56 જે અહીંયા લખેલો છે। અહીંયા 8 ના અવયવી લખેલા છે, 8 × 1 = 8, 8 × 2 = 16, 8 × 3 = 24, 8 × 4 = 32, 8 × 5 = 40, 8 × 6 = 48, 8 × 7 = 56, 8 × 8 = 64, 8 × 9 = 72, 8 × 10 = 80। તો 14 ના અવયવી લખ્યા છે, 14 × 1 = 14, 14 × 2 = 28, 14 × 3 = 42, 14 × 6 = 56, 14 × 5 = 70, 14 × 6 = 84, 14 × 7 = 98, 14 × 8 = 112, 14 × 9 = 126, 14 × 8 = 140। અહીંયા જો તમે જોવા જાઓ તો બંનેમાં સામાન્ય હોય એવા 56 છે, જુઓ તમે 8 ના અવયવીમાં પણ છે 14 ના અવયવીમાં પણ છે। તો આ જ જવાબ આવશે જે અહીંયા લખેલો છે। નેક્સ્ટ 6 અને 13, તો 6 બેકી સંખ્યા છે એટલે પહેલા 2 થી ભાગ ચાલશે, અહીંયા 2 × 3 = 6 એમ થશે, આ 13 જે છે એ એમના એમ રહેશે। ત્યારબાદ 3 × 1 = 3 એમ થશે, આ 13 એમના એમ રહેશે। આ એકડો અહીંયા મૂકી દઈએ આપણે અને અહીંયા 13 × 1 = 13 એમ થશે। તો અહીંયા લસાઅ જોવા જાય તો 13 × 3 × 2 અને જો આનું તમે સાદુરૂપ આપો તો આનું સાદુરૂપ થશે 78।
બીજી રીતે તમે જુઓ તો 13 ના અવયવી આપણે અહીંયા લખેલા છે 13 એકા 13 13 દૂ 26 13 તેરી 39 13 ચોક 52 13 પંચા 65 13 છક 78 13 સત્તા 91 13 અઠ્ઠા 104 સો ઓન ત્યારબાદ 6 ના અવયવી લખેલા છે 6 એકા 6 6 દૂ 12 6 તેરી 18 6 ચોક 24 છ પંચા 30 છ 36 છ સત્તા 42 છ અઠ્ઠા 48 છ નવા 54 છ દાણ 60 66 એમાં 6 ઉમેરો એટલે 11 છક 66 12 છક 72 13 છક 78 14 છક 84 15 છક 90 તો અહીંયા તમે જુઓ 60 6 દાણ 60 પૂરું થઈ ગયું છતાં કોઈ રકમ સામાન્ય આવતી નથી એટલે આપણે 6 6 ઉમેરીને એમાં ગણતા જઈએ છીએ ત્યારબાદ અહીંયા તમે જુઓ બંનેમાં 78 જે છે એ સામાન્ય આવે છે તો 78 જે છે એ એનો જવાબ છે જે અહીંયા આપણે આવે છે એટલે લસાઅનો 78 થશે નેક્સ્ટ આ દાખલામાં 5 અને 3 બંને સંખ્યા જે છે એ અવિભાજ્ય છે અવિભાજ્ય સંખ્યા હોય તો જે બે સંખ્યાનો તમે ગુણાકાર કરો એ જે જવાબ આવે જુઓ તમે અહીંયા લસાઅમાં જ્યારે કોઈ પણ બે સંખ્યા અવિભાજ્ય હોય ત્યારે એ બે સંખ્યાનો ગુણાકાર જે છે એ જ અહીંયા જવાબ આવશે તો અહીંયા 3 અને 5 નો જો તમે ગુણાકાર કરો તો અહીંયા 3 એકા 3 થશે આ 5 જે છે એ અહીંયા એમના એમ રહેશે ત્યારબાદ અહીંયા 5 એકા 5 આવશે આ એક જે છે એ કેરી ફોરવર્ડ થશે લસાઅ જો તમે જોવા જાઓ તો 5 ગુણ્યા 3 એટલે કે 15 આવશે જે અહીંયા સાઈડમાં લખેલો છે આ જ રીતે આપણે 3 ના અવયવી જોઈએ તો 3 ના અવયવી જે છે એ 3 કા 3 3 દૂ 6 3 તેરી 9 3 ચોક 12 3 પંચા 15 3 છક 18 3 સત્તા 21 3 અઠ્ઠા 24 આ રીતે મળે 5 ના અવયવી જો તમે જુઓ તો 5 એકા 5 5 દૂ 10 5 તેરી 15 5 ચોક 20 5 પચો 25 5 છક 30 5 સત્તા 35 5 અઠ્ઠા 40 સો ઓન આમ આવશે હવે જુઓ તમે એમાં તો સામાન્ય અવયવ જે છે એ 15 છે તો આ જ જવાબ આવશે એટલે આનો લસાઅ જે છે એ 15 થશે આજે આપણે લસાઅના 4 દાખલા જોયા આગળ હવે આપણે ગુસાઅ શીખીએ છીએ ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવ તો અહીંયા આપણે 8 અને 4 એનો ગુસાઅ શોધીએ છીએ તો 8 અને 4 નો ગુસાઅ જ્યારે શોધીએ ત્યારે ગુસાઅ જે છે એનું પૂરું નામ સમજો એટલે તમને આખું સમજાઈ જશે ગુરુત્તમ ગુરુત્તમ એટલે મોટામાં મોટું સામાન્ય સામાન્ય એટલે બંનેમાં આવતું હોય એવું અવયવ અગાઉ જે આપણે જોયા હતા ન્યા શબ્દ હતો અવયવી પરંતુ અહીંયા શબ્દ છે અવયવ તો સૌથી પહેલા તમારે 8 અને 4 ના અવયવ જોવા પડે તો અહીંયા જુઓ તમે 8 ના અવયવ કયા થાય તો 8 ના અવયવ આપણને ખબર છે 1 2 4 અને 8 ત્યારબાદ 4 ના અવયવ જો તમે જુઓ તો અહીંયા 1 2 અને 4 હવે અવયવ તો લખાઈ ગયા આપણે હવે એમાંથી સામાન્ય શું છે એ જોઈએ તો જુઓ સામાન્ય 1 છે બંનેમાં ત્યારબાદ સામાન્ય બંનેમાં 2 છે ત્યારબાદ બંનેમાં સામાન્ય 4 છે હવે એમાંથી ગુરુત્તમ આ જે 3 સામાન્ય છે એમાંથી ગુરુત્તમ ગુરુત્તમ એટલે મોટામાં મોટો મોટામાં મોટો અંક કયો તો મોટામાં મોટો અંક થશે 4 એટલે એનો ગુસાઅ થશે 4 બીજી રીતમાં તમારે 8 ના ભાગ પાડવાના છે 8 ને અવિભાજ્ય સંખ્યાઓના સ્વરૂપમાં રજૂ કરવાનું છે તો 8 ને આપણે આમ લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ટેલી કરવું હોય તો 2 દૂ 4 4 દૂ 8 એવી જ રીતે 4 ના જો આપણે અવયવ પાડવા હોય તો આવી રીતે લખી શકીએ 2 દૂ 4 હવે આના સામાન્ય અવયવ જુઓ તો જુઓ બંનેમાં 2 આવે છે એટલે આપણે અહીંયા ટીક કર્યું છે આ બંનેમાં 2 કોમન આવે છે એટલે આપણે અહીંયા ટીક કર્યું છે હવે આનો ગુસાઅ જે છે એ આ બે જે છે આ બે જે સંખ્યા છે એની માટેના બે જે છે એ મેં અહીંયા લખ્યા છે અને આ જે બે છે
लिखा छे એટલે અહીંયા 2 ગુણ્યા 2 એટલે અહીંયા જવાબ આવશે 4 તો 2 2 4 આવી રીતે થશે નીચે જોઈએ બંને રીતમાં જવાબ સેમ આવે તમે જુઓ અહીંયા 4 આવે છે અને અહીંયા 4 આવે છે આગળ જોઈએ તો હવેની રકમમાં આપણે 12 અને 14 નો ગુસાઅ શોધવાનો છે તો સૌથી પહેલા આમાં મે 12 ના અવયવ પાડ્યા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 જો તમે જોવા જાવ તો 3 2 6 ત્યારબાદ આગળ જોઈએ બીજી રીત જોઈએ તો 12 ના અવયવ જે છે ઈ છે 1 2 3 4 6 અને 12 એટલે 12 ના અવયવ થાય ને તમને આની પહેલાના લેક્ચરમાં લખાવેલા જ છે 14 ના અવયવ જો તમે જોવા જાવ તો 1 2 7 અને 14 થાય અને આ દરેક અવયવમાં જુઓ તમે સામાન્ય જુઓ તો સામાન્ય 2 જ છે અહીંથી સ્પષ્ટ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આનો ગુસાઅ જે છે ઈ 2 જ થશે આગળ પછીના દાખલા ઉપર મૂવ થઈએ તો હવે 15 અને 18 નો ગુસાઅ કરવાનો છે તો 15 અને 18 નો ગુસાઅ કરીએ ત્યારે અહીંયા સૌથી પહેલા 15 ના અવયવ પાડીએ તો 3 5 15 એમ એનો અવયવ પડે અને બંને જે છે ઈ અવિભાજ્ય છે ત્યારબાદ 18 ના જો આપણે અવયવ પાડીએ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે કે 3 તેરી 9 અને 9 ગુણ્યા 2 એટલે 18 બંનેમાં સામાન્ય આપણે જો જોવા જઈએ તો બંનેમાં સામાન્ય 3 છે જો તમે અહીંયા 5 છે પણ અહીંયા 18 ના અવયવમાં 5 નથી એની સામે અહીંયા 2 છે 18 ના અવયવમાં તો 15 ના અવયવમાં 2 નથી તો એની ઉપરથી જો જોવા જઈએ તો અહીંયા ગુસાઅ જે છે ઈ આપણો થશે ગુસાઅ 3 બીજી રીત જોઈએ 15 ના અવયવ જોઈએ કોના કોના ઘડિયામાં 15 આવે છે તો 1 તો દરેકમાં આવે જ ત્યારબાદ આવે 3 ત્યારબાદ આવે 5 ત્યારબાદ આવે 15 1 3 5 15 આ આવશે 15 ના અવયવ 18 ના અવયવ જો આપણે જોઈએ 1 2 3 6 9 અને 18 હવે આમાં તમે જુઓ સામાન્ય કયા છે તો 1 તો 1 છે ત્યારબાદ જો જોવા જાવ તો 3 છે હવે અહીંથી જો આપણે જોઈએ તો સામાન્ય અવયવ જે છે ઈ 3 છે તો આનો ગુસાઅ જે છે ઈ થશે 3 સામાન્ય એકય છે અને 3 છે પણ મોટામાં મોટો 3 છે એટલે ગુસાઅ થશે 3 આગળ જોઈએ તો આજના લેક્ચરમાં આપણે એટલું જ રાખીએ છીએ કેટલાક દાખલા તમને હું પાછો હોમવર્કમાં મોકલું છું જાતે કરવાના છે Thank you.